હવે કૃપાલદેવના પ્રસંગો વાંચતા હતા તેમાં મનસુખભાઈ કિરતચંદ જે મોરબીવાળા છે, કૃપાલદેવ પ્રત્યે અત્યંત ભક્તિ છે, વિદ્વાન છે, સાક્ષર છે, એટલે એમના પિતાશ્રીને પણ કૃપાલદેવ પ્રત્યે અત્યંત પ્રેમ હતો અને કૃપાલદેવ પોતે પણ મોરબીમાં એમના મેળા ઉપર જ બેસતા શાસ્ત્રો વાંચે અને એમના મનસુખભાઈ કિરતચંદ્રા પિતાશ્રી કૃપાલદેવ જે માગે શાસ્ત્રો લાવી આપે એમની સેવા કરતા. એટલે એકવાર પ્રસંગોપાત મારા પિતાશ્રીએ કહ્યું, મનસુખભાઈ પોતાના પ્રસંગમાં એમ કે મારા પિતાશ્રીએ કહ્યું કૃપાલદેવને કે રાયચંદભાઈ, આપ અંગ્રેજી ભણ્યા હોત તો બહુ લાભ થાત, આપકે અંગ્રેજી ભણ્યા હોત તો બહુ લાભ થાત. ત્યારે શ્રીમદે કહ્યું, કિરતચંદભાઈ જેમ થવાનું હોય તેમ થાય છે, અંગ્રેજી નથી ભણ્યા તો તેટલા વિકલ્પ ઓછા, અંગ્રેજી નથી ભણ્યા તો તેટલા વિકલ્પ ઓછા, કલ્પનાઓ તો છાણવી છે, ભણેલું ભૂલીએ છૂટકો છે, તે ભૂલ્યા વિના વિકલ્પો દૂર ન થા, ભણીને છેવટે આ તો શા માટે ભણવું છે, આપણા બુદ્ધિના વિકાસ માટે. પહેલાં સંન્યાસી લોકો હતા અને ગુરુકુલો હતા, ત્યાં આપણને સંસ્કૃતમાં ત્યાં રહેવાનું તો ઉત્તમ શિક્ષા મળતી, આજે કોઈ ઉપાય નથી એટલે આવા સ્કૂલોમાં ભણવું પડે છે. આ બાકી આ વિદ્યા એ આત્માથી ભ્રષ્ટ કરે એવી વિદ્યા છે, પણ બુદ્ધિ વિકાસનું કોઈ સાધન ન હોવાથી એનો આશ્રય જીવોને લેવો પડે છે. બાકી વિદ્યા તો તે જ કે જન્મણથી છોડાવે, સા વિદ્યા આ વિમુક્તે, જે આપણને મોક્ષ આપે, મુક્તિ આપે, જન્મણથી છોડાવે, રાગદ્વેષના કામ ક્રોધાદ ભાવોથી મુક્ત કરે, તે વિદ્યા સાચી. તો કૃપાલદેવ કહે, હવે એવી વિદ્યા અમે નહીં ભણ્યા તો એ શું, એટલા વિકલ્પો અમારે ઓછા. જોકે એ પુરુષ તો કેવા છે, સતાવધાનમાં 16 જુદી જુદી ભાષાના લોમ વિલોમ સ્વરૂપ આપવામાં આવ્યા છે, ગ્રીક, લેટિન, પારસી, ફારસી બધી, છતાં પણ કૃપાલદેવ તો એને સમ કરી આપે છે. હવે ક્યાં શીખવા ગયેલા, વગર શીખે જેને વધુ જ્ઞાન છે. તો કે અમે જે થવાનું હોય તે થાય, કલ્પનાઓ તો છાંડવી છે, ભણેલું ભૂલીએ છૂટકો છે, તે ભૂલ્યા વિના વિકલ્પો દૂર ન થાય, જ્ઞાનની જરૂર છે. કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન. દરેક જીવમાં જ્ઞાન તો છે જ, જ્ઞાન વગરનો તો કોઈ જીવ છે જ નહીં, નહીં તો એ જડ થઈ જાય. પણ આપણા બધાનું મિથ્યા જ્ઞાન છે. તે કૃપાલદેવ કહે, હવે આ સમ્યક જ્ઞાનની જરૂર છે, સાચું શું, યથાર્થ જ્ઞાન એ દુર્લભ છે. ધન કન કંચન રાજસુખ સબે સુલભ કર જાણ, પણ દુર્લભ હે સંસારમાં એક યથાર્થ જ્ઞાન. ધન કણ અનાજ, કંચન એટલે સોનું, રૂપો વસ્ત્રાભરણ, એ તો બધાને સુલભ છે, એમાં કંઈ જેને મોટી વાત નથી. ધન કન કંચન રાજસુખ સબે સુલભ કર જાણ, પણ દુર્લભ હે સંસારમાં એક યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ બહુ જ દુર્લભ છે. એના દાતા દુર્લભ છે. આ કાળમાં તો નાનીનો યોગ નથી, ક્યાંથી સ્વરૂપનું એને ભાન થાય કે જ્ઞાન થાય. ને કૃપાલ કે જ્ઞાનની જરૂર છે. પછી મારા પિતાશ્રીએ મને ઉદ્દેશીને કહ્યું કે આ મનસુખ તો આપના જેવાની કૃપાથી ઠીક થયો છે, એનાથી તો સંતોષ છે, પણ અમારો માધવજી સુધરે તો સારું. ત્યારે શ્રીમદજીએ કહ્યું, કિરતચંદભાઈ ક્ષમતા રાખો, બધું સારું જ થશે. આ બધું લખે છે મનસુખભાઈ કે મારા પિતાએ કૃપાલયને એમ કહ્યું કે આ મનસુખ તો આપની કૃપાથી સુધર્યો, સારો થયો, પણ અમારો માધવ એમનો નાનો પુત્ર એ પણ સુધરે તો સારું. ત્યારે કૃપાલદેવ કિરતચંદભાઈ સંભાવ રાખો, ક્ષમતા બધું સારું જ થશે.
શ્રીમદની અંતિમ અવસ્થા સંવત 1957ના ચૈત્ર માસમાં શ્રીમદ રાજકોટ પધાર્યા. શરીર પ્રકૃતિ વિશેષ ખરાબ થતી જતી હતી. ચૈત્ર સુદ 9-10ના રોજ પિતાશ્રી કિરતચંદભાઈ કાર્યવશાત રાજકોટ ગયેલા ત્યારે શ્રીમદની તબિયત જોવા માટે ગયેલ. તે વખતે રાજ ચતુર્ભુજ બેચરદાસ હાજર હતા અને ઈચ્છે છે જે જોગીજન ઇત્યાદિ છેલ્લા કાવ્ય લખાવે. કૃપાલદેવ સંમત 1957ના ચૈત્ર માસમાં રાજકોટ ગયા. હવે છેલ્લી સ્થિતિ છે, શરીર પ્રકૃતિ ખરાબ થતી જતી હતી અને 9-10ના રોજ આ કિરતચંદભાઈ કાર્યને માટે રાજકોટ ગયા ત્યારે કૃપાલદેવને મળવા ગયા. એમની તબિયત જોવા ત્યારે ત્યાં ચતુર્ભુજ બેચર કૃપાલદેવના બંને બી બેઠા હતા અને તેમને કૃપાલદેવ આ છેલ્લું કાવ્ય લખાવેલું. વચનામૃતમાં આ છેલ્લું કાવ્ય છે, 954માં પત્ર. કૃપાલદેવ પછી કાવ્ય કોઈ લખાવ્યું નથી. ત્યાર પછી 11 દિવસ પછી દેહ છૂટી ગયેલો છે. છેલ્લું કાવ્ય આ લખાવે, પોતે બોલે અને આ ચતુર્ભુજ બેચર લખતા હતા. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગીજીના સ્વરૂપ. એ જે આખું પદ છે તે કૃપાલદેવે લખાવ્યું. મારા પિતાશ્રીએ મને શ્રીમદના સમાચાર આપી કહેલ કે શ્રી ચતુર્ભુજભાઈ પાસે શ્રીમદ કાવ્યો લખાવતા હતા, અર્થાત શ્રીમદ પ્રકાશતા જતા હતા અને ચતુર્ભુજભાઈ લખતા જતા હતા. તે વખતે શ્રીમદે મારા પિતાશ્રી સમીપે મને સંભાળેલ અને બને તો મારે રાજકોટ આવવું એમ સૂચવેલ તથા મનસુખભાઈનો પત્ર પણ 3-4 દિવસ પછી આવ્યો, તેમાં પણ બને તો આવી જવા બાબત શ્રીમદની આજ્ઞા સંબંધી વાત હતી. કે મારા પિતાને શ્રીને પણ કૃપાલે કહ્યું કે મનસુખ ક્યાં છે એને કહેજો આવવાનું. પછી કૃપાલેના ભાઈ મનસુખભાઈ તેમણે પણ પત્ર લખ્યો એમને કે તમે આવજો. એટલે પછી કે હું ત્યાં ગયેલો કૃપાલેને છેલ્લા સમયમાં. શ્રી કપૂર વિજયજી મુનિની શ્રીમદને મળવાની ઈચ્છા. મોરબીમાં તે અરસામાં સદગુણાનુરાગી મુનિ કપૂર વિજયજી પધારેલા હતા. તેઓ ખચિત ગુણાનુરાગી લાગતા હતા. તેઓની અંતર ઈચ્છા પણ શ્રીમદના સમાગમની હતી અને એ ઈચ્છા સફળ આવશે એમ ધારીને મોરબી આવેલા કપૂર વિજયજી મહારાજ તેમને કૃપાલદેવને મળવાની ઈચ્છા હતી. એના માટે મોરબી આવ્યા. પણ મોરબી આવતા જાણ્યું કે શ્રીમદ તો રાજકોટ છે. મુનિશ્રી કપૂર વિજયને શ્રીમદજીની વાતો સાંભળી પરોક્ષ પ્રેમ જિજ્ઞાસા ઉદ્ભવેલ, પણ તે પ્રેમ જિજ્ઞાસાને પુષ્ટ કરે તેવો સંયોગ તેમને પ્રાપ્ત થયો ન હતો. મળી ન શક્યા. પુણ્ય જોઈએ, નાનીનો યોગ મળવો ઘણા ઘણા પુણ્યના ઢગલા ભેગા થયા તો જ થાય. પ્રભુ શ્રી કહે આ દરવાજામાં પગ મૂકવામાંય ઘણું પુણ્ય જોઈએ. ઘણું પુણ્ય ચડ્યું હોય ત્યારે કે આ દરવાજામાં પગ મૂકાય. સત્પુરુષના વચનો કાને પડે એ આપણા મહાભાગ્ય હોય તો જ બને, નહીં તો એ પણ ન બને એમ નાની પુરુષો કહે છે. ભાવભક્તિથી સૌ શ્રીમદની સેવામાં સંલગ્ન. બધ બીજના રોજ બપોરે હું રાજકોટ ગયો. મને કાને બહેરાશ અને શ્રીમદ અશક્તિ યોગે ઊંચેથી વચન ઉચ્ચારી ન શકે એટલે તેટલા પૂરતો નકામો પ્રાય હતો. આ બધા પ્રસંગો જે વ્યક્તિઓને પ્રત્યક્ષ સમાગમ થયા એ પોતે જ લખેલા છે અથવા લખાવેલા છે તે આપણે વાંચીએ છીએ. સાક્ષાત જેને ભેટો થયો છે અને શું વાતચીતો થઈ તે જ આ બધું કહે છે. એટલે કે મારાથી તો કાને બહેરાશ હતી અને કૃપાળદે કેટલો ઘોંટો કાઢીને બોલી શકે, એટલે કે મને તો પૂરું સંભળાતું નહોતું. હું ગયેલો ત્યાં પણ તો પણ બપોરે પાણી સિંચવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયેલ.
બધા ભાઈઓ બહેનો ખડક ધારાની જેમ અંતર પ્રેમથી સારવાર આસના વાસના તથા આવનાર જનારની ભક્તિ કરતા હતા. બધા ભાઈ બહેનો જાણે તલવારની ધાર ખડક ધારાની જેમ બધા ઊભા હતા તૈયાર, અને અંતરના સાચા પ્રેમથી સારવાર કરતા હતા, આવનાર જનાર ભાઈઓની પણ ભક્તિ કરતા હતા. શ્રી મનસુખભાઈ દેવસીભાઈ તથા શ્રી રેવાશંકર ભાઈએ તો ભક્તિનો સેવા ચાકરીનો પરમ નિર્જરાનો અપૂર લાભ લીધેલો. આવા પુરુષની સેવા કરવાનો ભક્તિ કરવાનો લાભ લેવા શંકરભાઈ અથવા મનસુખભાઈ દેવસોએ ઘણો લીધેલો. સાંજના રાજકોટના ગ્રહસ્થો, ડાક્ટરો, બેરિસ્ટરો, અન્ય ગ્રહસ્થો શ્રીમદની તબિયત સમાચાર પૂછવા આવેલા સાંજે, અને ગ્રસ્તો રાજકોટના ડૉક્ટરો બેરિસ્ટરો બધા કૃપાલના તબિયતના સમાચાર પૂછવા આવેલા. સવારમાં ઉઠી શ્રીમદના દર્શન બહારથી કરી હું ગામમાં જિન મંદિરે જઈ પૂજા કરી આવ્યો. 8-1 વાગ્યાના આશરે શ્રીમદે મને સમીપે બોલાવ્યો. બીજે દિવસે સવારના 8 વાગે કૃપાલે મને બોલાવ્યો એમની પાસે. અંદર અમે બેઠા હતા. શ્રીમદ મારી સાથે ઈશારતથી વાત કરતા હતા. પ્રથમ ટેબલ પરથી શ્રી પ્રવચન સારની હસ્તલિખિત પ્રતલય વાંચી સંભળાવવા આજ્ઞા કરી. બાજુમાં પ્રવચન સાર જે શ્રી કુંદકુંદાચાર્યનો લખેલો છે, હસ્તલિખિત ગ્રંથ હતો, હાથથી લખેલો, તે કે વાંચો, એટલે એવું લઈને એ વાંચવા બેઠો. કૃપાલયની આજ્ઞાથી આજ્ઞા મુજબ પ્રત લઈ પાય કલાક પાના વાંચ્યા, એટલે તે પાછું વીંટી લેવા આજ્ઞા કરી. પછી ડૉક્ટર ત્રિભુવનદાસનું શરીરશાસ્ત્ર લેવા ફરમાન કર્યું. તેમાંથી અમુક પ્રશ્ન ઘણું કરી પ્રશ્ન 477 વાંચી સંભળાવવા આજ્ઞા કરી. અમુક પ્રશ્ન 777 તે વાંચો આમાંથી, એમ 477 વેદક શાસ્ત્ર એ વાંચવા મને કહ્યું. વાંચ્યું, તેમાં સંગ્રહણી બાબત હતું. કૃપાલને સંગ્રહણી રોગ થયેલો એટલે એ સંબંધી એમાં લખાણ હતું, એ મેં વાંચ્યું. તે વખતે મેં પૂછ્યું, સાહેબ હવે આરામ થાય તો સારું, આરામ ક્યારે થશે? અમને બધાને બહુ દુઃખ રહે છે. શ્રીમદનું શરીર તદ્દન જર્જરી થઈ ગયેલું હતું, છતાં એવો ખ્યાલ જરીક નહોતો આવતો કે એ દેહ છોડી ચાલ્યા જશે. એટલું એકદમ હાડકાં જાણે નીકળી ગયા એવું શરીર થવા છતાં પણ કોઈ મોઢા પર કોઈ રંજ નહીં, કોઈ ફેરફાર નહીં કે ભાઈ શરીર અમારે એવું કોઈ દુઃખ નથી એમને. એટલે કોઈને ખબર જ ના પડે કે આમણો દેહ છૂટી જશે હવે આટલા દિવસોમાં જ. તે અરસામાં શ્રી ખંભાત વગેરે સ્થળો માટે સા ભીમસિંહ માણેકને ત્યાંથી પુસ્તકો મોટી રકમના લીધેલા, તેના કમિશન બાબત પૂછ્યું. કૃપાલદેવને આ સુબોધક પુસ્તકાલય સ્થાપ્યું લોકાપુરી ખંભાતમાં, તે કૃપાલદેવની આજ્ઞાથી થયેલું છે. તેના માટે ભીમસિંહ માણેકને ત્યાંથી ઘણા પુસ્તકો લીધા. તો કૃપાલદેવે કમિશન બાબત પૂછ્યું કે એને કમિશન શું આપ્યું. ભીમસિંહે 20% આપતો હતો, આપણે 25 જોઈતા હતા, અંતે 22.5%થી સેટલમેન્ટ થયું, 22.5% આપવા લેસ. તે કમિશનની રકમમાંથી શ્રી ખંભાત સુબોધક પુસ્તકાલય કર્યું એ કમિશનની રકમમાંથી. આ કમિશન છેવટે શું મળ્યું એ પૂછી પોતાને દિશાએ જવાનું જણાવી શ્રી રેવાશંકરભાઈને બોલાવવા આજ્ઞા કરી. આ દરમિયાનમાં માતુશ્રી દેવમાતા ત્યાં આવી ચડે. કૃપાલ કે અમારે દિશાએ જવું છે એટલે રેવાશંકરભાઈને બોલાવો. એટલામાં તો એમના માતુશ્રી દેવબા ત્યાં આવી ગયા. ત્યારે માતુશ્રીને કહેલ કે તમે અહીં કેમ આવ્યા, અમને હવે ઠીક છે. આમ લગભગ 1 કલાક શ્રીમદ સમીપ રહી શ્રી રેવાશંકરભાઈને અંદર મોકલી ને બહાર આવ્યો. શ્રીમદના સ્થૂળ દેહનો આ છેલ્લો પરિચય હતો
તથા બપોરના એકાદ વખત પાણી સિંચવા રૂપે દર્શન થયેલા, પાણી સિંચવા એટલે પાણીનો ગ્લાસ ધરવા રૂપે શ્રી મનસુખભાઈ દેવસિંહભાઈ ભક્તિભાવથી મળ વગેરે તોલી જોતા. તાત્પર્ય કે શરીરમાં જે કંઈ ખોરાક રૂપે ગયું તેમાંથી બહાર કેનું કેટલું અને કેવું અને કેટલું આવ્યું તે જોતાં જણાયું કે આહાર કરતાં નિહાર વિશેષ રહેતો. મનસુખભાઈ દેવસિંહભાઈ તો ભક્તિભાવથી કૃપાલય સંડાસ જાય ત્યારે એને તોળે એટલે તોલીને જોએ કે ભાઈ એમાં કેટલું ખાધું એ માપે તોલે આય તોલે. તો એમણે જણાવ્યું કે જેટલો ખોરાક છે એના કરતો ઉડતો નિહાર વિશેષ છે, નીકળે છે વધારે, એટલે શરીર ખવાય છે દિવસે દિવસે. હવે મોરબીથી પાછા જવાની આજ્ઞા મળે તો જવું એવો ઠરાવ કરી હું ને ધારસીભાઈ મોડા શયન કરી ગયા. એ હવે આપણે કૃપાલને પૂછી છું, એ કહેશે તો આપણે અહીંયાથી જઈશું, નહીં તો નહીં જઈએ. મોરબી પાછા જવાની આજ્ઞા મળે તો જવું એવો ઠરાવ કરી હું ને ધારસીભાઈ, એટલે મનસુખભાઈ ને ધારસીભાઈ બે જણે એવો વિચાર કરીને મોડે શયન કરી ગયા. વખતે દિવસે ધારસીભાઈને અંદર જઈ બંને માટે આજ્ઞા માગવા કહ્યું. તમે પૂછો કૃપાલયને આપણે આજ્ઞા આપે તો જઈએ. ધારસીભાઈ અંદર ગયા ત્યારે આજ્ઞા માંગતા ઉત્તરમાં કહેવાયું કે મારે જવું છે. ત્યારે કૃપાલદે ઉત્તરમાં શું કહે, ઉતાવળ છે, ઉતાવળ છે, આજ્ઞા નહીં આપી. ફરી પૂછ્યું, ફરી તેમ જ ઉત્તર મળ્યો. બીજી વાર પૂછ્યું તો એ કે ઉતાવળ છે, નાની ના તો જ્ઞાનમાં છે, આજે જાય છે ને કાલે દે છૂટવાનો છે, ચોથના દિવસની વાત છે આ, એટલે કે ઉતાવળ છે. બે વાર કહ્યું, ત્રીજી વાર પૂછ્યું ત્યારે શ્રીમદે મૌન રહી કહ્યું જેવી ઈચ્છા. શું કે બહુ જ, પછી ત્રણ વાર પૂછ્યું તો જેવી ઈચ્છા, એવો ભાવ ઈશારાથી દેખાડ્યો. ધારસીભાઈ ઉતાવળથી બહાર આવી ગાડીનો વખત થવાથી એકદમ કહે ચાલો, તેથી અમે ટપ્પામાં બેસી ચાલતા થયા. ગાડીમાં બેઠા પછી તેમણે હકીકત કહી કે આમ થયું, હવે બધું ઉતાવળમાં તો લઈ ગયા, ગાડીમાં બેસી ગયા, ગાડી ઉપડી પછી કે આ તો આવી રીતે મેં પૂછ્યું, એમ તો બે વારે ના પાડી, ત્રીજી વાર પડી પૂછ્યું ત્યારે કે જેવી ઈચ્છા. ત્યારે હવે મનસુખભાઈ કહે, ત્યારે મેં કહ્યું આપણે આજ્ઞા વિના નીકળવું જોઈતું નહોતું. આપણે પહેલાં શું વિચાર કરેલો કે એમની આજ્ઞા હોય તો આપણે જઈશું, નહીં તો રહીએ, એમની આજ્ઞા નહીં થઈ તોય નીકળી ગયા. આપણે આજ્ઞા વિના નીકળવું જોઈતું નહોતું. તેમણે કહ્યું કે હવે જે થયું તે ખરું, ચાલો વાંકાનેર. બે ત્રણ કલાક રોકાઈ, બપોરે 12:30 અમે મોરબી આવ્યા. તે દિવસે વદચોથ હતી અને તેના બીજે દિવસે શ્રીમદ આ નશ્વર દેહનો ત્યાગ કરી સમાધિ શીત થયા. બીજે દિવસે કૃપાલયનો દેહાંત થયો, સ્વર્ગવાસ થયો. એમ મહાપુરુષના જ્ઞાનમાં તો બધું નક્કી જ હોય, એટલે એમની આજ્ઞામાં વર્ત્યા હોત, ઈશારાથી સમજી ગયા હોત તો એમને આવા સમાધિમણના પ્રસંગે એ પણ હાજર રહી શકત, પણ ભાવીને કોઈ નહીં ટાળી શકે. એ કાળે જે બનવાનું એમ જ બને છે, એમને એવો ઉદય નહીં, એટલે એમને એવું જ સૂજ્યું. પણ સમાધિમરણ આવા ભગવાન સ્વરૂપ આવા પુરુષના સમાધિમરણ આપણી હાજરી એ પણ મહાભાગ્યનો ઉદય હોય તો જ થાય, નહીં તો એ સંભવ જ નથી. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે જે આપણે આવતીકાલે